નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃષ્ણા રાઠોડ અને આપ નિહાળી રહ્યા છો જીટીવી ગુજરાત ન્યૂઝ ચેનલ. મિત્રો, જનતાની જોડે અને ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત આ સ્લોગનને સાથે રાખીને અમે ચાલી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વાચા આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, ત્યારે સંતો મહંતો પણ પોતાના આશીર્વાદનો ધોધ વરસાવી રહ્યા છે. જે બિલકુલ શક્તિ ભજન પીઠથી પૂજ્ય લક્ષ્મણ બાપુએ જીટીવી ગુજરાત ન્યૂઝ ચેનલની મુલાકાત લીધી હતી અને અમારા આંગણે પધાર્યા હતા, અમને આશીર્વાદ સહ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. જીટીવી ગુજરાત એટલે એવું માધ્યમ છે કે જે જનતા જનાર્દન સુધી પહોંચાડે. આમ નામ કોઈથી પહોંચતું નથી. પેલા છાપાઓ હતા, પેલા પછી બોર્ડ ઉપર લખતા, ઘણા એવા માધ્યમો હતા, પણ આ માધ્યમ જી ટીવી ન્યૂઝ ગુજરાત કે જે સાધુ સંતોનું માનીતું, મહાપુરુષોનું માનીતું માધ્યમ. ટીવી એટલે એવું તમે ન સમજતા કે એ વિજ્ઞાન જ છે, નહીં, એ સંતોની માયા પણ છે, મહાપુરુષોની માયા પણ છે, અને તમારા સુધી પહોંચે છે એ મોટી મહામાયા છે. એમને કાંઈ પહોંચતું નથી. એમાં કેટલી મહેનત છે એ માધ્યમ બનાવવા માટે વિજ્ઞાનીને પૂછી લો. વિજ્ઞાનીને ખબર છે કે આ કેમ બને, બાકી આપણે તો ખાલી જોવાથી જ મતલબ છે, કેટલી મહેનત છે. એવું જી ગુજરાત, જી જી ગુજરાત કે જે અમારા બાબુ અમિત બાબુ, અમારા ભાઈ આ જે ટીમ છે એમની, એ ટીમ બનાવીને એમને બનતી નથી. એમને હારા નરસા બધા હોય છે, પણ એક બનીને રહેવું હોય તો માધ્યમની સામે રહેવું પડે અને બહુ સરળ સિદ્ધાંતો સારા અને કોઈ જાતના દુર્વિચારો હોય એ આ માધ્યમની સામે ઊભો ન રહી શકે. એવું આ જી ટીવી ગુજરાત એને હું ખૂબ શુભેચ્છા આપું છું અને અમારી આ ટીમ જે છે એને મારા આશીર્વાદ છે. ખૂબ માતાએ સુખી રાખે મોગલમાં અને ખૂબ એની કાયમ માટે આવી રીતે પ્રગતિ કરે એવા મારા આશીર્વાદ. જય માં.